ભણતા હોય ત્યારે, એફવાયએસવાયમાં હોય ત્યારે એવી ટૂર ઓર્ગેનાઇઝ કરવી જોઈએ યુનિવર્સિટીએ વગેરે. હું ઘણી વાર એવું કહું છું કે ભારતના યુવાનોને ને ખાસ કરીને કોલેજમાં ભણતી દીકરીઓ અને દીકરાઓને એ ભણતા હોય ત્યારે, એફવાયએસવાયમાં હોય ત્યારે એવી ટૂર ઓર્ગેનાઇઝ કરવી જોઈએ યુનિવર્સિટીએ વગેરે કે ચાલો એક ગ્રુપ આખું બેલુર મઠમાં જશે ને 3 દિવસ રોકાશે, એક ગ્રુપ આખું પોંડિચેરી જશે, ઓરોવિલ જશે અને ત્યાં જઈને 5-6 દિવસ રોકાશે, એક ગ્રુપ આખું હૈદરાબાદ જશે, એક ગ્રુપ આખું જઈને રમણ મહર્ષિના આશ્રમમાં રહેશે અને જાણશે કે એક લાકડાની પાટ ઉપર જેણે જિંદગી કાઢી નાખી એ માણસના ફોરેનર્સ કેટલા ફોલોઅર્સ છે. મેં જે કહ્યું કે વી મિઝરેબલી ફેલ્ડ એનું કારણ આ, ઓલ ફોરેનર્સ આર એટ્રેક્ટેડ ટુવર્ડ્સ ઇન્ડિયન કલ્ચર એન્ડ વી આર અવે ફ્રોમ ઇટ. આ કોણ કરશે? સરકારો કરશે? ના ભાઈ ના, સરકારો કશું ન કરે. સરકાર પોતાનું પૂરું કરી નાખે તોય આપણે એનો આભાર માનવો. સરકાર આપણું નહીં કરે, આપણે કરવું પડશે અને એ સંસ્થાઓએ કરવું પડશે. આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ અનુપમ નાગરજી, ઇઝ અ નાઇસ ગાય, કે ભવિષ્યની અંદર આ સંસ્થાઓમાંથી એવા પણ આયોજન થાય કે બેસ્ટ ઓફ ધ લોટ 10 ગર્લ્સ વિલ વિઝિટ પોંડિચેરી ઓર વિલ સ્ટે ધેર ઓન બિહાફ ઓફ અવર ઇન્સ્ટિટ્યુશન. આ ઉંમરમાં, આ ઉંમરમાં જો એને એ ધરતીનો સ્પર્શ થઈ જશે, એ વાઇબ્રેશન્સ ક્યાંક ટચ કરી જશે, તો આઈ એમ શ્યોર કે ભવિષ્યની અંદર એને કોઈ મૂલ્ય મૂલ્યના શિક્ષણ આપણે આપવાની જરૂર નહીં પડે. આપ સૌએ મારા મનમાં રહેલી આવી અનેક ભાવનાઓની શરૂઆત આજથી કરી છે અને એમાં હું ઉપસ્થિત છું, એનો હું આનંદ વ્યક્ત કરું છું. હું અહીંયા આવતો તો એ પહેલાં આ જ નગરના એક વર્ષો જૂના ભૂદરજી, જેના દોહાઓ આપણને ખ્યાલ છે કે બહુ પ્રખ્યાત છે, અને ભાવનગરના સાંદીપનીના પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ જેની હસ્તપ્રત મેળવી અને એનું પુસ્તક સ્વરૂપ કરાવ્યું, એ ભૂદરજીના એ સમયે વર્ષો પહેલાં લખાયેલા દોહાઓના એક ગ્રંથમાંથી એક સુંદર મજાનો દોહો મને મળ્યો. કન્યા ગુરુકુળ ગાજતા ભાવિ જોગ માયા ભણે, એના બેટડા ચડશે રણે, તયે કાળ યવનો કંપશે. આ ભૂદરજીએ એ વખતે આ ગુરુકુળ માટે લખેલી વાત છે. હું અને તમે એનો અર્થ બરાબર સમજીએ છીએ. કન્યા ગુરુકુળમાં ભાવિ જોગમાયાઓ ઘડાઈ રહી છે, આ જોગમાયાઓ ઘડાઈ રહી છે. એના દીકરા કેટલું એક કવિ છે તો ક્યાં જોઈ શકે છે, સમયની પાર જોઈ શકે છે. એના દીકરા ઉદ્ધાર્થ અર્થે રણે ચડશે ત્યારે ભારતના દુશ્મનો કંપી ઉઠશે. પરિકલ્પના એ છે કે અહીંયા જે કન્યાઓ અત્યારના ભણી રહી છે એમના સંતાનો દેશ માટે રણે ચડે એવી આ કન્યાઓ આપણા હાથ નીચે ઘડાવવાની છે. મારી વાતનું સમાપન કરું, કારણ કે હું પણ નૃત્ય નિહાળવા માટે આતુર છું. મને એક પ્રશ્ન હંમેશા રહ્યો છે અને એ પ્રશ્ન આપ સૌ આપની રીતે વિચારજો કે કોઈ પણ રાષ્ટ્ર હોય એના આવા સપૂતનું ઉચિત સન્માન કરવામાં મોડું કેમ પડે છે, કોઈ અવાજ કેમ ઉઠાવવો પડે છે, કોઈ એના માટે માંગણી કેમ કરવી પડે છે. કદાચ રાષ્ટ્રને એ માંગણી પહોંચી કે ન પહોંચે, પણ આ સંસ્થાએ, આ સંસ્થાનું બીજ રોપનારનો આજે જીવતે જગત્યું જેમ આપણે કરીએ એમ વર્ષો પછી આજે શબ્દના ભોજનો પીરસીને એમનું જગત્યું કર્યું છે એવું મને લાગે છે. હું આ વિચાર જેને આવ્યો
તે સમગ્ર અનુપમની ટીમ, સુરેશભાઈ, મહેતા પરિવારના સૌ વડીલો અને યંગેસ્ટ ઓફ ઓલ જુહીજી, હું આપ સૌને અભિનંદન આપવા માગું છું કે આજે એક આવો આંતરરાષ્ટ્રીય સેમિનાર એક વ્યક્તિ વિશેષ ઉપર આપણે કરી રહ્યા છીએ. ઘણી વખત આપણે આપણા લોકોનું બોલતા શરમાતા હોઈએ છીએ, આપણને સંકોચ થતો હોય છે. હું એમ માનું છું કે આપણી વેલ્યુ કોણ કરશે? આપણે કરશું. કોઈ બીજા આપણી વેલ્યુ કરે એની રાહ જોવાની જરૂર નથી. શક્ય બને તો આપણને જે હસ્તી ઉત્તમ લાગે છે એની ઉપસ્થિતિમાં એનું સન્માન થાય એવું કશું કરો, અને એ શક્ય ન બને તો એટલીસ્ટ એની યાદદાસ્ત તાજી હોય એને વધુ તાજી બનાવવા આવું કોઈ આયોજન કરો. એક સરસ વાક્ય છે કે કાં તો એવું જીવો કે જેના ઉપર કંઈક લખી શકાય, અને કાં તો એવું લખો કે જે વાંચીને એવું કોઈ જીવી શકે. આજનો આંતરરાષ્ટ્રીય સેમિનાર એ મારી દ્રષ્ટિએ ઓડિયો વિડીયો ડોક્યુમેન્ટેશન થયેલું છે. સવારના અશોક શર્માજીએ, આદરણીય જય મહેતાજીએ જે કોઈ વાત કરી તે વગેરે બધું જ કેપ્ચર થઈ ગયું છે. એને ભવિષ્ય માટેનું એક બહુ મોટું લખાણ સમજીને આપણે સૌ એ પ્રમાણે જીવવાનો પ્રયાસ કરીએ. પરમ કૃપાળુ પરમાત્મા આપણને એ રીતે જીવવાની શક્તિ આપે એવી મારી પ્રાર્થના. સૌને વંદન.